ખેડૂતોનો વિશ્વાસ વિટ્રીગોલ્ડ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ. બાયોટેકનોલોજી આજે અવારનવાર સાંભળવા મળતો શબ્દ છે. આ શબ્દ પ્રયોગશાળા સુધી ન રહેતા સામાન્ય માણસ સુધી પહોંચ્યો છે. કૃષિમાં 21મી સદી એ બાયોટેકનોલોજીની સદી છે અને ટિશ્યુ કલ્ચર એટલે કે પેશી સંવર્ધન બાયોટેકનોલોજીની એક ક્રાંતિકારી શાખા છે. દેશના કુલ કૃષિ ઉત્પાદનમાં ફળ પાકોનો ખાસ હિસ્સો રહેલો છે. ફળોના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે, પરંતુ ઉત્પાદકતા અન્ય દેશોની સરખામણીએ ઘણી ઓછી છે, જેના મુખ્ય કારણમાં વાવેતરના ઉપયોગમાં લેવામાં આવતા રોપાઓની નીચી ગુણવત્તા છે. આ સંજોગોમાં ઊંચી ગુણવત્તા ધરાવતા રોગમુક્ત રોપાઓનું ઝડપી અને મોટા પાયે ઉત્પાદન કરવું એ ખેડૂતની તાતી જરૂરિયાત છે. આ દિશામાં ફળ પાકોના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરવા માટે વિટ્રીગોલ્ડ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ આણંદમાં ઉચ્ચ કક્ષાની કામગીરી કરી રહેલ છે. વિટ્રીગોલ્ડ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના સન 2015માં આણંદ ખાતે કરવામાં આવેલ. આજે કંપની પાસે ઉચ્ચ ગુણવત્તાના ટિશ્યુ કલ્ચર રોપાઓ તૈયાર કરવા માટે અદ્યતન પ્રયોગશાળા કાર્યરત છે, જ્યાં લીંબુ, કેળ, દાડમ વગેરેના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા રોપાઓનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવે છે. કંપનીની ટિશ્યુ કલ્ચર લેબોરેટરી 10,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં બનાવેલ છે. કંપનીના ટેકનિકલ સ્ટાફ દ્વારા પૂરેપૂરી ચોકસાઈ અને સ્વચ્છતા જાળવીને ટિશ્યુ કલ્ચરના છોડ તૈયાર કરવામાં આવે છે. કંપની ટિશ્યુ કલ્ચરના છોડના પ્રાથમિક અનુકૂલન માટે 1,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં ફેન અને પેડ સિસ્ટમ વાળું ગ્રીન હાઉસ અને દ્વિતીય અનુકૂલન માટે 20,000 સ્ક્વેર મીટર વિસ્તારનું નેટ હાઉસ ધરાવે છે. કંપનીએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોપા તૈયાર કરવા માટે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અપનાવેલ છે અને ભારત સરકારની ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી DBT દ્વારા એક્રેડિએશન થયેલ ટિશ્યુ કલ્ચર લેબ ધરાવે છે. ટિશ્યુ કલ્ચર અથવા પેશી સંવર્ધન એટલે શું? વનસ્પતિના એક કોષ, પેશી કે કોઈપણ ભાગમાંથી તેના જેવું જ જનીનિક બંધારણ ધરાવતા છોડ તૈયાર કરવાની પદ્ધતિ એટલે ટિશ્યુ કલ્ચર. પેશી સંવર્ધનની પ્રક્રિયા. સૌપ્રથમ કંપનીના નિષ્ણાંતો દ્વારા ખેતરમાંથી છોડના વિવિધ ગુણધર્મો ઓળખી સારા માતૃ છોડની પસંદગી કરી ટેગિંગ કરવામાં આવે છે. તે પછી છોડના કોઈ પણ ભાગ, જેમ કે પાન, થડ, ફૂલ, મૂળ, પીલા, અગ્રકલિકા કે કક્ષકલિકાને પસંદ કરવામાં આવે છે. પસંદ કરાયેલા ભાગોને વાયરસ એન્ડ કક્ષિંગ પ્રયોગશાળામાં ચકાસણી કરી રોગમુક્ત તંદુરસ્ત પેશીને સંવર્ધન માટે પસંદ કરવામાં આવે છે. પેશી સંવર્ધન માટે નજીવીકરણ કરેલા પોષક તત્વોના માધ્યમમાં છોડના યોગ્ય ભાગને મૂકી નિયંત્રિત ઉષ્ણતામાને અને કૃત્રિમ પ્રકાશથી છોડને વિકસાવવામાં આવે છે. આ પદ્ધતિમાં છોડની અવસ્થા મુજબ નિયમિત સમયે વૃદ્ધિ અને વિકાસ આધારિત પોષક તત્વોનું માધ્યમ બદલી સ્થાપન, વૃદ્ધિ અને મૂળનો વિકાસ એમ ત્રણ જુદી જુદી અવસ્થામાંથી પસાર થાય ત્યાં સુધી પ્રયોગશાળામાં ઉછેર કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન છોડમાં કોઈ પણ જાતના રોગનો ચેપ લાગે નહીં તેની પૂરતી કાળજી રાખવામાં આવે છે, જેથી તંદુરસ્ત રોપાઓ તૈયાર કરી શકાય. હાર્ડનિંગ એટલે અનુકૂલન પ્રક્રિયા. પ્રયોગશાળામાં તૈયાર થયેલ છોડની સફાઈ કરી પ્લગ ટ્રેમાં કોકોપીટના માધ્યમમાં ફેર રોપણી કરી પ્રાઇમરી હાર્ડનિંગ માટે ગ્રીન હાઉસમાં મૂકવામાં આવે છે. છોડનો સારો વિકાસ અને વૃદ્ધિ થઈ શકે તે માટે કંપનીના નિષ્ણાંતો દ્વારા સતત દેખરેખ કરવામાં આવે છે. ગ્રીન હાઉસમાં 25-30 દિવસ રાખ્યા પછી રોપાઓને સેકન્ડરી હાર્ડનિંગ માટે નેટ હાઉસમાં લઈ જવામાં આવે છે. નેટ હાઉસમાં
છોડને બહારના વાતાવરણ સાથે સુમેળ થાય તે રીતે રાખવામાં આવે છે. કંપની દ્વારા તૈયાર થયેલા રોપાઓને ઓર્ડર મુજબ યોગ્ય ટ્રાન્સપોર્ટ મારફતે ખેડૂતના ખેતર સુધી પહોંચાડવામાં આવે છે. વિટ્રીગોલ ટિશ્યુ કલ્ચર છોડની વિશેષતાઓ. 100% જાતની ખાતરી. માત્ર છોડના જ ગુણધર્મો ધરાવતા અસંખ્ય છોડ ટૂંકા સમયમાં તેમજ ઓછી જગ્યામાં ઉત્પન્ન કરી શકાય. ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી વિરલ છોડનું ઝડપી વૃદ્ધિકરણ કરી ટૂંકા ગાળામાં અનેક છોડ તૈયાર કરી શકાય. પેશી સંવર્ધન દ્વારા તૈયાર કરેલ છોડ સંપૂર્ણ રોગમુક્ત હોય છે, જેથી છોડના ઉત્પાદન, ગુણવત્તા તેમજ વિકાસમાં નોંધપાત્ર સુધારો મેળવી શકાય. છોડનો એક સરખો વિકાસ થાય છે. કેળમાં પેશી સંવર્ધન. કેળ એક ગુજરાતનો અગત્યનો ફળ પાક છે. સામાન્ય રીતે ખેડૂતો કેળનું વર્ધન પીલાથી કરે છે. આમ કરવાથી ઉત્પાદન તો ઓછું જ મળે છે, વળી કેળ એક સાથે પાકતી પણ નથી. વધુમાં પીલા રોગિષ્ટ હોય તો ઉત્પાદન અને ગુણવત્તા બંને ઉતરતી કક્ષાની જોવા મળે છે. વિટ્રીગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી કેળની V2, જમ્બો G9, સુપર G9 તથા જોર્ડન જેવી વિવિધ જાતો તૈયાર કરવામાં આવે છે અને આરોપાઓનું વાવેતર કરી ખેડૂતો કેળનું સારી ગુણવત્તા ધરાવતું અને વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. વિટ્રીગોલ્ડ કેળ V2ની ખાસિયતો. સરેરાશ લૂમનું વજન 30-32 કિલોગ્રામ. સરેરાશ કાતરાની સંખ્યા 15-16. સરેરાશ છોડની ઊંચાઈ 11-14 ફૂટ. સરેરાશ ફળની સંખ્યા 300-320. વળી થડની જાડાઈ સારી હોવાથી પવનને કારણે ઢળી પડતા નથી. વિટ્રીગોલ્ડ કેળ ગ્રાન્ડ નૈનીની ખાસિયતો. સરેરાશ લૂમનું વજન 25-30 કિલોગ્રામ. સરેરાશ કાતરાની સંખ્યા 12-13. સરેરાશ છોડની ઊંચાઈ 10-11 ફૂટ. સરેરાશ ફળની સંખ્યા 280-300. વિટ્રીગોલ્ડ કેળ ગ્રાન્ડ નૈનીમાં કેળાની લંબાઈ અન્ય જાતો કરતા વધુ હોય છે. વિટ્રીગોલ્ડ V2 અને ગ્રાન્ડ નૈનીના અન્ય ફાયદાઓ. પેશી સંવર્ધન દ્વારા તૈયાર કરેલ છોડ સંપૂર્ણ રોગમુક્ત હોય છે, જેથી છોડના ઉત્પાદન, ગુણવત્તા તેમજ વિકાસમાં નોંધપાત્ર વધારો થાય. રોગમુક્ત છોડ હોવાથી ખેતરમાં છોડ મરણનું પ્રમાણ નહિવત રહે, જેથી ખાલા પુરવાની મજૂરી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. પેશી સંવર્ધનથી વિકસાવેલ છોડના વાવેતરથી કેળાનું ઉત્પાદન વહેલું મળતું હોવાથી બજાર ભાવ વધુ મળે. પીલાની સરખામણીમાં ઉત્પાદનમાં 15-20% વધારો. પીલાના વાવેતરથી ફેલાતા જમીનજન્ય રોગો અટકાવી શકાય. એક સરખી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ઉત્પાદન મળે, જેથી બજાર ભાવ સારા મળે. લીંબુમાં પેશી સંવર્ધન. ખાટા ફળોમાં લીંબુ એક મહત્વનું ફળ છે. લીંબુનું વર્ધન સામાન્ય રીતે બીજથી કરવામાં આવે છે, પરંતુ આ રીતે વર્ધન કરેલ છોડનો શરૂઆતી વૃદ્ધિ વિકાસનો તબક્કો ખૂબ જ ધીમો હોય છે, જેથી આર્થિક રીતે પોષાય તેવું ઉત્પાદન મેળવવામાં લાંબો સમય લાગે છે. આથી કંપની દ્વારા ખેડૂતો માટે કાગદી લાઇમ વેરાયટીના રોગમુક્ત ટિશ્યુ કલ્ચર છોડ તૈયાર કરવામાં આવે છે. વિટ્રીગોલ્ડ કાગદી લીંબુની ખાસિયતો. પેશી સંવર્ધન દ્વારા તૈયાર કરેલ છોડ સંપૂર્ણ રોગમુક્ત હોય છે, જેથી છોડ મરણનું પ્રમાણ નહિવત રહે છે. ફળોની ટકાઉ શક્તિ વધારે હોવાથી લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકાય છે. ભારતમાં વવાતી અન્ય જાતો કરતા તેની ઉત્પાદન ક્ષમતા ઘણી વધારે છે. ટિશ્યુ કલ્ચર દ્વારા વિકસિત કાગદી લીંબુની અન્ય જાત સાથે સરખામણી.
વિટ્રીગોલ્ડ સીડલેસ લીંબુ. ઉનાળામાં લીંબુની માંગ સ્વાભાવિક રીતે વધારે હોય છે. આ સમયે સામાન્ય જાતોમાં ઓછું ઉત્પાદન મળે છે, પરંતુ સીડલેસ લીંબુમાં બારે માસ નિયમિત રીતે ફળો આવતા હોવાથી સરેરાશ નફો વધારે આવે છે. આથી વિટ્રીગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટીસ્યુ કલ્ચર પદ્ધતિથી સીડલેસ લાઇમ એટલે કે બીજરહિત બારમાસી લીંબુના રોપા તૈયાર કરવામાં આવે છે. સીડલેસ લાઇમને ઇન્ડોનેશિયન લાઇમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ગુજરાતમાં ટીસ્યુ કલ્ચર તરીકે લાવનાર સૌ પ્રથમ કંપની એટલે વિટ્રીગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ. ટીસ્યુ કલ્ચર દ્વારા વિકસિત સીડલેસ લીંબુની અન્ય જાત સાથે સરખામણી. દાડમમાં પેશી સંવર્ધન. ગુજરાતના સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં દાડમ એક ખૂબ જ મહત્વનો ફળ પાક છે. પ્રતિકૂળ હવામાન કે જ્યાં પાણીની ખેંચ વર્તાતી હોય તેવા વિસ્તારોમાં દાડમનો પાક સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. સામાન્ય રીતે દાડમનું વર્ધન કટકા કલમ તથા ગુટી કલમથી કરવામાં આવે છે, પરંતુ સારી ઉત્પાદકતા ધરાવતા અને કલમ બાંધી શકાય તેવા છોડની સંખ્યા તેમજ પ્રતિ છોડ ઉપર બાંધવામાં આવતી કલમની સંખ્યા મર્યાદિત હોય છે. આથી જ વિટ્રીગોલ્ડ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વ્યાપારિક ધોરણે સારી ગુણવત્તા ધરાવતા એક સમાન છોડ મેળવવા માટે ટીસ્યુ કલ્ચર પદ્ધતિથી ભગવો, સિંદૂરી અને સુપર ભગવો જાતના રોપાઓ તૈયાર કરવામાં આવે છે. પેશી સંવર્ધનથી ઉછરેલ દાડમના છોડની રોપણીના ફાયદાઓ. પસંદ કરેલ વિરલ છોડમાંથી મોટા પાયે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા તંદુરસ્ત છોડ તૈયાર કરી શકાય. પેશી સંવર્ધન દ્વારા તૈયાર કરેલ છોડ સંપૂર્ણ રોગમુક્ત હોય છે, જેથી છોડના ઉત્પાદન, ગુણવત્તા તેમજ વિકાસમાં નોંધપાત્ર સુધારો જોવા મળે. રોગમુક્ત છોડ હોવાથી ખેતરમાં છોડ મરણનું પ્રમાણ નહિવત રહે છે. એક સરખું ઊંચી ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકાય, જેથી બજાર ભાવ સારા મળે. વિટ્રીગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત છોડ તૈયાર કરી આપવાની સાથે સાથે કૃષિ વિષયક માહિતી, તાંત્રિક માર્ગદર્શન અને ખેત મુલાકાત દ્વારા રૂબરૂ માહિતી પણ આપવામાં આવે છે. આથી કંપની પાક ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતોની આવક બમણી થાય તે માટે સદાય પ્રયત્નશીલ છે અને રહેશે.